વ્યવહારિક છે કે કમોસમી વરસાદે વિનાશ વેર્યું છે અને જેને કારણે જે છે મોટા ભાગના જે પાકો છે ઘઉં છે ચણા છે આ તમામ પાકોની સાથે શાકભાજીના પાક છે એની અંદર પણ ખેતરો આપણે જાણીએ છીએ કે કમોસમી વરસાદને કારણે પૂર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયા હતા જેને લઈને પાક બગડ્યો છે અને આવક ઓછી થઈ રહી છે હાલ આપણે સુરતનો જે સરદાર માર્કેટ છે આ સરદાર માર્કેટ ખાતે છે જાગૃતિ અહીંયા દૂર દૂર સુધી તમને ભરી ભરીને લારીઓ પર શાકભાજી તો દેખાશે પરંતુ આ શાકભાજી ખરીદતા ગ્રાહક નથી જોવા મળી રહ્યા વ્યવહારિક છે કે ભાવ બમણા થઈ ગયા છે અને ભાવ બમણા થવાને કારણે લોકોની ઘરાકી પર ખરીદી પર તો ક્યાંક જે ગૃહિણીઓ હોય છે એમના બજેટની ઉપર પણ અસર પડી રહી છે મરચાના ભાવ પણ જે છે વધી ગયા છે અને એને લઈને ક્યાંક લોકોએ તકલીફ પડી રહી છે ત્યારે જે શાકભાજી વેપારીઓ જે છે એ વેપારીઓ સાથે આપણે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે ભાઈ અત્યારે મરચાનો ભાવ કેવો છે શું કહેશો 80 રૂપિયા કિલો ગરાકી નથી લીંબુ અત્યારે જોવા મળી રહ્યા છે પરંતુ લીંબુની લારીઓ જે છે ખાલી દેખાઈ રહી છે અને ગ્રાહકો પણ નથી અત્યારે બધી વસ્તુઓ મોંઘી છે કમોસમી વરસાદને કારણે કેટલી તકલીફ પડી શકે બહુ તકલીફ પડે છે 150 રૂપિયા કિલો લીંબુ 160 રૂપિયા કિલો 140 રૂપિયા કિલો ગ્રાહકને કહીએ ને તો બહુ કે મહેંગા આગે તુમ કે લૂંટને કે બેઠતે હે કે એટલે સોનાના ભાવમાં અત્યારે શાકભાજી મળતું હોય આપ લીંબુ ખરીદી રહ્યા છો લીંબુની અત્યારે ઉનાળામાં ખાસી જરૂરત હોય છે પરંતુ ભાવ બમણા છે શું કહેવું બમણા ભાવ છે હવે અત્યારે ડબલ ભાવ થઈ ગયા છે ડબલ ભાવ 160 રૂપિયા કિલો પહેલા 130 રૂપિયા 40 રૂપિયા કિલો મળતા હતા અત્યારે 160 170 રૂપિયા કિલો થઈ ગયા ઉનાળો આવે ને એટલે લીંબુની વધારે જરૂર પડે એટલે ભાવ વધારે નાખ્યા લોકો એમ ઉનાળો આવે એટલે લીંબુની જરૂર પડે શાકભાજી મોંઘું હોય અત્યારે બજેટ પર કેટલી અસર કઈ અસર નથી પૈસા બચતા નથી 500 રૂપિયા પૂરા થઈ જાય છે ફટોફટ આ 100 રૂપિયા કિલો મરચા ક્યાં ખાયેગા બચ્ચો લોગ ક્યાં ખાયેગા ક્યાં ઘર મેં ચલાયેગા ગેસ કા બાટલા કા ભાઈ પાણી કા બિલ ભરને કા બિલ કાટે રહે 100 રૂપિયા એ ભરને કા ગેસ ઓ લાઇટ બિલ ભરને હાલ કહી શકાય કે તમામ વસ્તુની ઉપર મોંઘવાળીનો જે માર પડી રહ્યો છે અને સાથે જ હવે શાકભાજીઓના ભાવ બમણા થઈ ગયા છે જાગૃતિ જેને લઈને લોકો પણ આ મોંઘવાળીની ફરિયાદ કરી રહ્યા છે તો ક્યાંક વેપાર નહીં થઈ રહ્યો હોવાની ગ્રાહકી નહીં મળતી હોવાની જે છે અહીં જે વેપારીઓ છે એ પણ નિરાશા જણાવી રહ્યા છે કે હાલ લારીઓ પર શાકભાજી તો ભરેલું છે જાગૃતિ પરંતુ આ લારીઓ ખાલી ખમ જોવા મળે છે જ્યાં સરદાર માર્કેટમાં એક વખતમાં પગ મૂકવાની જગા નથી હોતી તે માર્કેટ અત્યારે ખાલી દેખાઈ રહ્યું છે તો વેપાર પર પણ અસર છે તો બજેટ પણ લોકોનું ખોળવાઈ રહ્યું છે જીરાભિયા તમામ માહોલ અને વિસ્તૃત જાણકારી આપવા બદલ આપનો આભાર તો